પોરબંદરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા મોતનો આંકડો પણ અચંબો પમાડી રહ્યો છે. ગઈકાલે હિન્દુ સ્મશાન ભૂમિમાં રેકોર્ડ બ્રેક ગણી શકાય તેટલા 48 જેટલા મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા. પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના દર્દી અને કોરોનાના લક્ષણવાળા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, સાથોસાથ મૃત્યુ આંક પણ અચંબો પમાડી રહ્યો છે. ગઈકાલે માત્ર એક જ દિવસમાં પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં રેકોર્ડ બ્રેક ગણી શકાય તેટલા મૃતદેહો જોવા મળ્યા હતા. એક જ દિવસમાં 48 જેટલા મૃતદેહોનો અગ્નિ સંસ્કાર થતા સ્મશાન ભૂમિના કર્મચારીઓની આંખ પણ ભીની થઈ ગઈ હતી. આમ તો છેલ્લા 15 દિવસથી દરરોજ 20 કરતા વધારે મૃતદેહો સ્મશાન ભૂમિમાં આવી રહ્યા છે, તો થોડા દિવસો પહેલા આ સંખ્યા 25 થી 35 સુધી પહોંચી હતી. સ્મશાન ભૂમિમાં વિદ્યુત ભઠ્ઠી તથા લાકડાથી અગ્નિદાહ આપવા માટે વ્યવસ્થા છે, પરંતુ મૃતદેહોની સંખ્યા વધતા મોટું વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. હાલ વિદ્યુત ભઠ્ઠીની પાછળ આવેલી જગ્યામાં પણ 7 જેટલા મૃતદેહોના લાકડામાં અગ્નિ સંસ્કાર કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જો એમ ગણીએ તો વિદ્યુત ભઠ્ઠી, લાકડામાં અગ્નિ સંસ્કારની વ્યવસ્થા અને નવી કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 3 જગ્યાઓ પર અગ્નિ સંસ્કાર થઈ રહ્યા હોવા છતાં મૃતદેહો વેઇટિંગમાં જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.